અંકલેશ્વરમાં લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રી પ્લાન્ટેશન તરફ વળ્યા છે, ઘરે રહીને ટ્રી પ્લાન્ટ કરી સમયનો સદુપયોગ કરી રહ્યા છે। અંકલેશ્વરમાં રહેતા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓ લોકડાઉન દરમિયાન ઘરે સ્ટે હોમ થયા છે। પરિવાર સાથે સમય વિતાવવાની સાથે સાથે તેઓ વિવિધ પ્રવૃત્તિ તરફ આગળ વધ્યા છે। વિદ્યાર્થીઓએ ઘરે ટ્રી પ્લાન્ટ પદ્ધતિ શીખી રોપા વાવેતર કરી તેની માવજતની શરૂઆત કરી છે। આ ઉપરાંત ચિત્ર, હેન્ડક્રાફ્ટ તેમજ અભ્યાસલક્ષી પ્રોજેક્ટ પણ બનાવી રહ્યા છે। ઈ વર્ગ વડે તેઓ ઘરે બેઠા અભ્યાસ કરી તેનું રિવિઝનમાં પણ સમય પસાર કરી રહ્યા છે। કોલેજમાં અભ્યાસ કરતી હેતવી પટેલે જણાવ્યું હતું કે ઘરમાં રહી અભ્યાસ લક્ષી પ્રવૃત્તિ તેમજ અન્ય બાહ્ય જેવી કે હેન્ડક્રાફ્ટ, ટી પ્લાન્ટ વગેરે પ્રવૃત્તિ કરી લોકડાઉનમાં ઘરે રહી સમયનો સદઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે લોકો પણ ઘરે રહી આ પ્રવૃત્તિ કરે તેમજ લોકડાઉનના પાલનની સાથે પોતાની આંતરિક શક્તિને પણ ખીલવી શકાય। તો બ્રજ પટેલે જણાવ્યું હતું કે ઘરમાં બેસીને ધોરણ 12માં અભ્યાસનું ઓનલાઈન એજ્યુકેશન પણ મેળવી રિવિઝન કરવાની લોકડાઉનમાં ઉત્તમ તક મળી છે, જેને થઈ અભ્યાસમાં વધુ સરળતા અનુભવી રહ્યો છું। આ ઉપરાંત ઇતર પ્રવૃત્તિથી ચેલેન્જ પણ મેળવી વિવિધ નવી વસ્તુઓની સમજ અને જ્ઞાન પણ મેળવી રહ્યો છું। સમયના સદઉપયોગ કરીને ઘર બેઠા ગમત સાથે જ્ઞાન પણ મેળવી રહ્યા છે। મારું નામ પટેલ મેઘા છે, હું અંકલેશ્વરમાં સંભીપડિયા વિસ્તારમાં રહું છું। અત્યારે લોકડાઉનના સમયમાં અમે લોકોએ ઘરે રહીને સમય કઈ રીતે પસાર કરવો એ માટે ઘણા બધા પ્લાન્ટેશન કર્યા છે। એમાં અમે અલગ અલગ વનસ્પતિઓ અને અલગ અલગ શાકભાજી ઉગાડ્યા છે, જેમાં ટામેટા, ફુદીનો, ધાણા, મેથી, એલોવેરા જેવા ઘણા બધા અમે લોકોએ વનસ્પતિઓ ઉગાડી છે। ઉમેશભાઈ પટેલ સંભીપડિયામાં અંકલેશ્વર ગામમાં રહું છું। લોકડાઉનના સમયે અમારો ટાઈમ કઈ રીતે પસાર થાય તે માટે અમે પ્લાન્ટેશન કર્યું છે। તેમાં અમે ઘણા પ્રકારના વનસ્પતિઓ, શાકભાજીનો ઉછેર કર્યો છે, તેમાં ફુદીનો, ટામેટો, મરચા, એલોવેરા, લીંબુ, મેથી વગેરે વનસ્પતિનો ઉછેર કર્યો। મારું નામ ટ્રિંકા પટેલ છે, હું સંભીપડિયા અંકલેશ્વર ગામમાં રહું છું। લોકડાઉનના સમય દરમિયાન અમે વિવિધ પ્રવૃત્તિઓ ઘરે કરીએ છીએ, જેમાં અમે એક પ્લાન્ટેશનની પ્રક્રિયા કરી હતી, જેમાં મારા ભાઈઓ બહેનોએ વધારે સાથ સહકાર આપીને અમે બપોરના સમયે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં અમે વિવિધ પ્રકારના શાકભાજીઓ અને વનસ્પતિઓ ઉગાડીએ છીએ, જેથી તે ઉછળે અને અમને હેલ્પફુલ રહે। મારી સાથે આ પ્રવૃત્તિઓ મારા ભાઈ બહેનો વ્રજ, મેઘા, હેતુ અમે બધા સાથે સાથ સરકાર સાથે અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ।